તો હવે જઈએ સીધા બીસીસીઆઈ ની ટીમની જે જાહેરાત કરવામાં આવી રહી છે ત્યાં. આજી કે રહાણે વાઇસ કેપ્ટન રહેશે. જે રીતે બીસીસીઆઈ ની ટીમની જાહેરાત કરવામાં આવી છે, રોહિત અને શિખર ધવન ટીમમાં યથાવત છે. ઇંગ્લેન્ડ સામે 3 મેચ રમવામાં આવશે. કામ હી હૈ કે જો અચ્છા કરતા ઉસકો મોકા દેના. ધ પ્રોબ્લેમ ઇન ક્રિકેટ ઇઝ ઓન્લી 11 કેન પ્લે એન્ડ વી આર વેરી હેપી એન્ડ ઓફ ધ ટર્મ વી આર વેરી હેપી દેટ વી ડોન્ટ હેવ જસ્ટ 15 ઓર 20 વી હેવ ગુડ 30 યુ નો પ્લેયર્સ રેડી ટુ get picked. Well, India has always done well at home and we want them to do well. And recently the West Indies trip was very fruitful and I hope that we continue not only winning the home series but we win the outside series also. I think the next selection committee will answer this question. I cannot give this opinion. I'm very happy and we all are very happy that we got a chance to work with MS Dhoni as captain. He is still our captain in shorter format. Virat has just taken over. We are very happy that Rahul is looking after the junior cricket and Anil is looking after the senior cricket. BCCI has made some brilliant taken some brilliant decisions. BCCI દ્વારા ટીમની જાહેરાત કરવામાં આવી છે. ન્યુઝીલેન્ડ સામે 3 મેચ રમવામાં આવશે. મુરલી વિજય પણ આ મેચમાં સામેલ છે. ન્યુઝીલેન્ડ સામેની મેચ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. વિરાટ કોહલી ના કેપ્ટનશિપ કરશે. વિરાટ કોહલી આજીક્ય રહાણે વાઇસ કેપ્ટન રહેશે અને રોહિત અને શિખર ધવન ટીમમાં યથાવત રાખવામાં આવ્યા છે. બીસીસીઆઈ દ્વારા ટીમની જાહેરાત કરવામાં આવી છે. ન્યુઝીલેન્ડ સામે 3 મેચ રમવામાં આવશે. મુરલી વિજય પણ રમશે આ મેચની અંદર. ન્યુઝીલેન્ડ સામેની મેચ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે.